મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો જો સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ, અને આપણે આવી ગયા છીએ વાડીએ. તો દરરોજની જેમ વાડીએ આવી ગયા, અને કાલનો વ્લોગ એ આપણે હમણાં ધ્યાન કર્યો લીજો, યુટ્યુબમાં આવી ગયો છે. અત્યારે જો આપણે સિંગમાં આટા મારવી છે, પણ નીંદવાનો છે કપ્પા અને મગ. તો સવાર સવારમાં નીંદવા માંડવી ને બપોરનું ભાતે લેતા આવ્યા છીએ. તો ઓછા ગામથી કેટલી ઊંધા જોઈવી, અને આગળ કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. તો આપણે સ્ટાર્ટ કર્યો ને, તો આપણે કન્ટિન્યુ કરીએ. કટકા મગ નીંદવાનો હતા ને, પાછું આપણે કાર મગનું બીજું કામ આવી ગયું. જેમ કે આ જે સિંગ નીંદી હતી ને ઓલી નવસા મહિલા, એ તમે લોકો જોયો હોય તો ખબર છે. તો એમાં કોળિયું જે પડી હતી, કોળિયું કાઢવાની હતી. કેમ કે હાથે આંકવાનું કામ, આ કટકામ પૂરું થઈ ગયું ને ઠાંઠા આ કટકામ આવી ગયા. સાંજે આંકવાનું હતું ને, આપણે ફટાફટ પહેલાં કોળિયું કાઢવાની હતી. કેમ કે ઉપાડવાનો છે તો પાસે જ આવવાનું છે મગ નીંદવા. કેમ કે તાત્કાલિક કામ આવી ગયું, કોળિયું જ કાઢવું પડે. હાલો, આપણે મગ નીંદતા હતા, નીંદતા નીંદતા પછી આ ખડ વાટવા. કેમ કે આ ખડ વાટવાનું હતું ને બપોર ઠાંડા નીંદ નાખવાની હતી. તો જો સોડ ના થાય, કેમ કે ઓલા કટકામાં જો હાથે અકાઈ ગયું તો નાય થાય અકાઈ ગયું તો નાય ને રવા દીધું છે. કેમ કે બોર ફરીદા નહીં નહીં કટકા નાખવાનું છે, આખું અકાઈ ગયું છે ખરાબ ફરીદા નાખવાનું. તો અત્યારે બપોર ચડી ગયા ને ઠાંડા સોડ નાખે ને, અત્યારે જો આપણે એટલે થોડું ખડ વાટ નાખ્યું ને એક બાર એક પોટકું નાખીને દીધું ને એક પોટકું જે નાખવાનું છે. તો આપણે જો અહીં વાટવી છે ને, શેટો છે થોડોક વધારે હતા ને એટલે પાળા એટલે, તો આ બધું સોખું થઈ જાય એમ. તો ફરીદા ઉજી જાય ને આ બધું જોવો, જે બધી વાટવાનું બાકી છે બધી ખડસ છે, પણ અહીંયા થોડું સારું છે જોવા બધું, ને મોટું છે એટલે એમને એમ વાટી લેવી. ને આ થોડું થોડું કૂણું કૂણું છે ને, તો હારો વાટ નાખ્યું છે. કેમ કે પછી ફરીદાનો હારો શું કે વાટ આવી જાય ને પાછું, ને એમ થયું તે ટાંડા બપોર તો નીણ નાખ્યું પડે, તો સોડ નાખ્યા પાય દીધા ને બાંધી દીધા છે અત્યારે. તો થોડીક નીણ વાટ નાખીને આપણે જો દાંતળું હાથમાં છે વાજી ગયું અહીંયા એવું, ચાલો હાલ્યા રાખે. તો આપણે ખડ વાટ નાખી ને આપણે મગ નીંદવાના બાકી રહી જાય. જેમ કે સવારના આમ થી આમ જાય, ઘડીક આમ જાય, સવારમાં ઓલી કોણવી લેવા ગયા ને ટાંડા જોડ્યા, અને પાછા મગને એવું નીંદવા ગયા થોડાક ચાર પાછા નીંદા ને પાછું ખડ નહીં વાટવાનું થયું. તો આપણે ક્યારના વિયા હતા ને અત્યારે આ બધું સોખું કહી નાખ્યું. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. આપણે પેલા અત્યારે ખડ વાટ નાખ્યું, એક ગાંડી જે વાટવાની છે ને, તો ફટાફટ વાટવી. તો હાલો ફાઇનલી બીજું પોટકું વટાઈ ગયું છે, હવે આપણે દાંતળા લઈને જવાનું છે. તો આટલા આટલા બધું સોખું થઈ ગયું ને એટલે થોડું, ને આટલા બધું ખડ હતું ને થોડીક સાંટી હતી ને તે ઉજી ગઈ છે, ને થોડું થોડું કડશે એટલે પેલા જો આ બધું કપામાં વધારે ને એ નીંદાઈ જાય ને, તો એક કામ પતી જાય. પણ હાથી આ કોણ કામ પતી જાય ને, તો નીંદવાવાળા જાજા થઈ જાય એટલે હડ નીંદાઈ જાય. જો આવું બધું છે ખડ આ શેઢામાં છે બહુ વધારે, ને ઉપર વસમાં આવે ને એના ઓછું છે ને, પોલીયા શેઢા બાજુ બહુ છે. ના તો આપણે નીંદી વાળું હતું થોડુંક એટલે વાંધો નહીં. હાલો પેલા જાવી તે ટાંટાને આ બાજુ નીંદ દીધું છે, અને થોડુંક આપણે એટલું છે ને અઢી વાગી જશે ને. હવે જો અત્યારે પાછા હમણાં સાંટા આવ્યા હતા ને બપોરે, તો અત્યારે જો આવું કંઈક વાતાવરણ પાછું થઈ ગયું છે સાંટા આવે એવું, ને સીએ ખબર આવે કે ન આવે. હમણાં તો આવી ગયા હતા, થોડાક વધારે આવ્યા હતા દરરોજ કરતા એટલે, ને ખાતી હતા નહીં જોડી. કેમ કે થોડાક સાંટા આવ્યા હતા ને, ત્યાં બધું બહાર જાય ને તો પાછું હાથી આવે એવું થઈ જાય. આપણે જોવા મગ રહી નીંદવા માંડવી, સવારમાં થોડાક સાય નીંદ્યા હતા ને, અત્યારે થોડાક નીંદ નાખવી ને આમ થોડું ટાટો પર થઈ ગયું છે. ચાલો પાણી પાણી ભાંગ પાણી પાણી પીને ભાંગ્યું. તો આપણે ઘડીક નીંદું ને, તો સાંટા આવ્યા ને બધું પલાળ દીધું છે, ને આપણે વહી ગયા હતા ઝાડવાનું લે, અને આપણો સા ક્યાં અડતે પડ્યો છે તો નાથી લઈ જવાનું છે. દાંતળું આપણે અહીં ક્યાંક મૂક્યું હતું, જો આ બધું પલળી ગયું એટલે પગમાં ગારો સોટો મળશે, ને પગે પલાળ દીધા. અત્યારે જ વરસાદ આવીને જો સાંટા શરૂ થઈ જ જાય છે ઘડીકમાં ઘડીકમાં. તો હાલો મગ બધા નીંદાઈ ગયા છે, જોવામાં નીંદાઈ ગયેલા છે આ બધા, ને નવા અહીંયા પૂજી ગયા છે આવડા સાહેબ બીજા સાહેબ કપાના. ને દાંતળું જોવા પડ્યું છે, પાણી બાણી આપણે પી લીધું, તરસ્યા થઈ ગયા હતા ને, હવે નીંદવાનું છે કપ્પા. તો તમને એવું લગતું છે આ ખેહી ઉલાવ નાખ્યા બધા મગ સાહમાં જોવા રહ્યા, થોડા થોડા એવું બધું છે દેખાડો ઓરખા જોઈ જો. એવું લગતું છે ખેહી ઉલાવા નાખ્યા થોડા થોડા મગ, તો એ મગ પહેરવા છે કેમ પહેરવી તમને કડીક કહું. તો જો કેમ મગના તણસર છોડવા કરે હોય, એમાંથી આ કપા છોડવા ઘડી કેમ આગા આગા હોય ને, તો હરખું લાગે ને એમ, હારો કપા લાગે ને એમ. ત્યાં તો મગના છોડવામાં જે પાયા પાયા ઉજી જાય ને બે ત્રણ મહિના, એમાં એકાદ બે ખેહી નાખો ને એટલે એ છોડવા જો લાયનમાં કેવા લાગે, લાયનમાં તે પાયા પાયા હોય ને તો હારા મગ ન થાય એમ કહેવાય. એટલે આ પારૈયા કહેવાય એટલે હારા મગ થાય પછી, ને શું કહેવાય હડ મોટાઈ થાય. તો એવું બધું છે, તો આપણે નીંદવાનું છે કપા, તો આપણે ફટાફટ કપા નીંદવાઈ જોઈએ. તમને મગ પહેરવાય એમ પહેરવે એમ ખબર પડે કે ન પડે એ કમેડે કહી દેજો, કે મેં કીધું પછી તમને ખબર પડી. તો હાલો
ચાલો તો પછી વરસાદ આવ્યો ને તે આપણે તાત્કાલિક ગામમાં આવવાનું થયું, કેમ કે સાંટા વધી ગયા હતા ને થોડો થોડો વરસાદ આવી ગયો હતો દરરોજ કરતા સારો. અને અત્યારે જો પાછો હું બહાર આવ્યો હતો ને તો પાછો ઘેરે આવશું અને મને આશા છે તમને આજનું પસંદ આવ્યું છે. જો પસંદ આવ્યો તો લાગશે તો ઘણો હું તને મળશું બીજા લોકોમાં, તો બધા મિત્રોને બાય સબસ્ક્રાઈબ કરતા દેજો.